ન્યૂઝ પ્લસ ચેનલની સીધી વાતમાં આપ સૌનું સ્વાગત છે. હું છું જીતુભાઈ પંડ્યા. ગઈકાલે ભારતની સર્વોચ્ચ અદાલતે રાઇટ ટુ એજ્યુકેશન એટલે કે શિક્ષણ મેળવવાના અધિકારના કાયદાને મંજૂરી આપી દીધી. કેટલીક સંસ્થાઓએ જે સરકારી ગ્રાન્ટ નથી મેળવતી એવી સ્કૂલોએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી અને કહ્યું હતું કે સરકારી ગ્રાન્ટ વગરની સ્કૂલોને આમાંથી બાકાત રાખવામાં આવે, પણ એમ થયું નથી. એટલે હવે લઘુમતી શાળાઓ સિવાય એટલે કે ખ્રિસ્તી અને મુસ્લિમ શાળાઓ સિવાય બધી શાળાઓમાં 25% ગરીબોને પ્રવેશ આપવાનો છે. ચલો, આ દેશમાં એક સારી વાતની શરૂઆત થઈ, બે સારી વાતની શરૂઆત થઈ. એક તો સ્વીકારવામાં આવ્યું કે શિક્ષણ બધાનો અધિકાર છે, અને બીજું કે ગરીબોને પણ સારા શિક્ષણનો અધિકાર છે એવું સ્વીકારવામાં આવ્યું. એટલે જે સ્કૂલો છે, સરકારી સ્કૂલો છે, જેમાં કોઈ ફી નથી લેવામાં આવતી, ત્યાંથી લઈને 60,000 રૂપિયા વાર્ષિક ફી લેતી સ્કૂલો છે, અને કદાચ એનાથી પણ મોટી સ્કૂલો હશે જે મારા ધ્યાનમાં નથી. હું પોતે એક સામાન્ય મધ્યમ વર્ગના કુટુંબમાંથી આવું છું, ખાધે પીધે સુખી, બાકી બીજું કશું નહીં. પણ આ જે કાયદો સરકાર લઈ આવી છે રાઇટ ટુ એજ્યુકેશન, એના કેટલાક સામાજિક દુષ્પરિણામો આવવાના છે એની મારે વાત કરવી છે. હંમેશા એવું નથી થતું કે તમે સારી લાગણીથી બહુ પ્રેમથી કશું કરો છો એનું પરિણામ સારું જ આવે. દાખલા તરીકે કોઈને ડાયાબિટીસ છે, એને પણ ખબર નથી, તમને પણ ખબર નથી, અને તમે કેરીની સિઝનમાં ભાઈ તમારી ઘેર આવ્યા છે અને બહુ આગ્રહ કરીને તમારા મહેમાન છે, તમારા મિત્ર છે, અજીજ છે, તમે એને બહુ આગ્રહ કરીને એટલો બધો રસ ખવડાવ્યો અને પછી એ ભાઈની આંખો ખેંચાઈ ગઈ, ડોળા ફાટી ગયા, દવાખાનામાં લઈ જવા પડ્યા, માંડ 4 દાડે એ ભાઈ ઠેકાણે પડ્યા. ત્યારે ખબર પડી કે અમને તો 400 ડાયાબિટીસ હતો અને તમે કેરીનો રસ દે ઠોક ખવડાવ્યો. એટલે ઘણી બધી વાર સરકારના પણ અને ખાસ કરીને અત્યારે સરકાર જે કંઈ કરી રહી છે એ ઘણી બધી વાર દર્દ કરતાં દવા વધારે ખતરનાક હોય એવા ઉપાયો કરી રહી છે. સરકારનો ઈરાદો છે કે ગરીબ વિદ્યાર્થીઓને આપણે સારામાં સારું શિક્ષણ આપવું, તો એનો સહેલામાં સહેલો રસ્તો એ હતો, સારો રસ્તો એ હતો કે સરકાર પોતે જ શિક્ષણ પાછળ ખૂબ બધા પૈસા ખર્ચે. અને મજાની વસ્તુ એ છે કે સરકારી જે સ્કૂલો છે, મને બહારનો અનુભવ નથી, વડોદરાની જે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સ્કૂલો છે એમાં 8મું ધોરણ ભણીને બહાર આવેલા વિદ્યાર્થીને 12 ઈંટા 96 નથી આવડતું, અને વશિષ્ઠ કે વિશ્વામિત્ર એવું લખતા નથી આવડતું. 8 વર્ષ એ સ્કૂલમાં ભણ્યા પછી ત્યાંના જે શિક્ષકો છે, ત્યાંનું જે વ્યવસ્થા તંત્ર છે, એ એમને 12 ઈંટા 96 નથી શીખવાડતું, ને વશિષ્ઠ વિશ્વામિત્રી લખતા શીખવાડી નથી શકતું. પછી બાકીની વાત તો બાજુ પર રહી. એટલે સરકાર જે પૈસા ખર્ચે જે વેડફાઈ જાય છે, એટલે એ પણ બહુ ખરાબ અનુભવ છે. હવે સારી શાળાઓમાં બધાને શિક્ષણ લેવું હોય છે, હોવું જોઈએ. મને પણ ગમે કે મારા બાળકો અને મારા બાળકોના બાળકો સારામાં સારી સ્કૂલમાં ભણે, પણ હવે કેટલીક બાબતો આ ઊભી થાય છે એની મારે તમને વાત કરવી છે. પહેલી બાબત એક કહું કે વડોદરામાં અત્યારે તો ખૂબ મોટી મોટી 60-70-80 હજારની ફીવાળી શાળાઓ થઈ ગઈ છે, પણ શરૂઆતના દિવસોમાં ભારતીય વિદ્યાભવન નામની મકરપુરા રોડ ઉપર સ્કૂલ હતી, એ વડોદરાની પહેલી 3-સ્ટાર 4-સ્ટાર 5-સ્ટાર સ્કૂલ હતી. અને એની વાત કરું, મારા એક મિત્રનો પુત્ર ત્યાં ભણતો હતો, એ જાતે કાર લઈને એને મૂકવા જતા હતા. એક દિવસે મારા મિત્રએ કહ્યું કે જીતુભાઈ, મેં ડ્રાઈવર રાખ્યો. મેં કીધું, ભાઈ તારી કંઈ બહુ હેરફેર નથી, તારે કંઈ બહુ આવવા જવાનું નથી, અને તારે ડ્રાઈવરની કંઈક જરૂર શું પડી? મને કે મારો જે છોકરો ભારતીય વિદ્યાભવનમાં જાય છે, એણે કીધું કે પપ્પા તમે મને મહેરબાની કરીને લેવા ને મૂકવા ના આવશો. તો કીધું કારણ શું? પણ તો કે બધા જ છોકરાઓ બહુ જ આપણા ગાડી કરતાં બહુ જ મોટી ગાડીમાં આવે છે અને એમને મૂકવા લેવા ડ્રાઈવરો આવે છે, એટલે તમે મૂકવા આવો છો જાતે, એટલે એવું સાબિત થઈ જાય છે કે હું ગરીબ છું. હવે વિચાર કરો કે તમને કારમાં તમારા માતા પિતા કે
સગા સંબંધી લેવા આવે છે કે તમારીમાં સ્કૂટી લઈને લેવા આવે છે, ત્યારે એ સ્કૂલમાં એ બાળક સોરાય છે. એ બાળકને એમ થાય છે કે અમે ગરીબ કે મારીમાં સ્કૂટી લઈને લેવા આવે અને બાકીના બધા બાળકો જુઓ. હવે આ જે 60,000 રૂપિયા ફી લેતી શાળાઓ છે એમાં આ ગરીબ બાળકો જ્યારે પ્રવેશ મેળવશે ત્યારથી અનેક પ્રશ્નો ઊભા થવાના છે. સરકારે તો કહી દીધું, અત્યારે ખબર નથી કે આ 60,000 ફી એ વિદ્યાર્થી વતી સરકાર ભરવાની છે કે શાળાના સંચાલકોએ એ ભોગવી લેવાની છે. જો શાળાના સંચાલકોએ ભોગવી લેવાની છે તો જે બાળકો આ સ્કૂલોમાં જાય છે, જેમના બાળકો, એ 50% ફી વધારાની આશા રાખે. 60,000 છે તો 1,00,000 રૂપિયા ફી થઈ જશે, કારણ કે આ 25% બાળકોની ફી જો સરકાર ન આપવાનું હોય તો એ ફી અત્યારે જે બાળકો જાય છે એમની પાસેથી જ વસૂલ લેવી પડશે. એટલે આ ફીનું શું છે હજુ આપણને ખબર નથી. માનો કે સરકાર આ 60,000 રૂપિયા ફી ચૂકવી દેશે શાળાના સંચાલકોને, આ ગરીબ વિદ્યાર્થીઓ વતી, તો વાત એવી આવશે કે ભાઈ એમને તો શિયાળામાં આ જ જાતનું સ્વેટર જોઈએ, આ શિયાળામાં લાલ સ્વેટર જોઈએ, બીજા શિયાળામાં ગુલાબી સ્વેટર જોઈએ, એમને યુનિફોર્મ આ જ કંપનીનો, આ જ કલરનો, આ જ દુકાનનો જોઈએ છે. હવે એના બધાના પૈસા કોણ આપવાનો છે? અને ત્રીજી વાત કે આ શાળામાં યુરોપની ટૂરો ઉપડે છે. હવે જ્યારે જે વિદ્યાર્થી, ગરીબ વિદ્યાર્થી વડોદરાની આજુબાજુ આજવા નિમેટા અને પાવાગઢથી આગળ નથી ગયો, એ વિદ્યાર્થીની જ્યારે એમ જાણવામાં મળશે કે અમારી શાળાની કેરળ ટૂર જઈ રહી છે, 22,000 ભરવાના છે, અમારી શાળાની યુરોપ ટૂર જઈ રહી છે, 2,30,000 ભરવાના છે વિદ્યાર્થી દીઠ, અને એ નહીં ભરી શકે, ત્યારે એને જે હિણપત થશે, એને જે સંકોચ થશે, એનું શું? એની સાથેના જે વિદ્યાર્થીઓ છે એ રોજના 200 રૂપિયા ગજવામાં નાખીને આવે છે. રોજ 200 રૂપિયા એના ગજવામાં હોય છે, હોય છે ને હોય છે, એ વાપરે છે અને બીજે દિવસે મુકાઈ જાય છે. હવે આ વિદ્યાર્થી ઘરેથી 5 રૂપિયા કે 10 રૂપિયા લઈને શાળાએ જશે અને એને જ્યારે બીજા વિદ્યાર્થીઓ પાર્ટીઓ આપશે, ટ્રીટ આપશે, એમની વરસગાંઠને દિવસે ખૂબ મોટી ભેટો આપશે, અને જ્યારે આ બાળકને એના સાથી મિત્રની વરસગાંઠને દિવસે એક 5-સ્ટાર ચોકલેટ આપવાની બી સ્થિતિ નહીં હોય, ત્યારે આ બાળકની શું સ્થિતિ થશે? આ બાળકનું આમાં હિત થશે કે કેમ એ પહેલાં વિચારો. જે બાળક ઘરે ઝૂંપડપટ્ટીમાં રહે છે, ઘરે બિલકુલ ગરીબીમાં રહે છે, એ બાળક દિલ્હી પબ્લિક સ્કૂલમાં કે ગુજરાત પબ્લિક સ્કૂલના એસીની અંદર બેસીને ભણતો થઈ ગયો, એ બાળક વેકેશનમાં માથે છાપરું છે, પતરાનું છાપરું છે, એવા ઘરમાં કેવી રીતે જીવશે? આનો કોઈ દિવસ વિચાર કર્યો છે? આ બાળકને, આ બાળકનું કલ્યાણ કરનારી યોજના છે કે બાળકને સાવ વિભાજિત કરી દેનારી યોજના છે? આ બાળકની માનસિકતાનું શું થશે જ્યારે એ ઘણા સારા મિત્રો હશે કે જે આ ગરીબ બાળકને પણ પોતાના 8-બેડરૂમવાળા બંગલામાં લઈ જશે, એમને 72-ઇંચના ટીવી પર મેચ બતાડશે અને એ ઘેર આવશે અને એની ઘેર એક સાવ જૂનો પુરાણો 1,000-1,500 રૂપિયામાં કબાડીમાંથી લીધેલો ટીવી એ જોશે, ત્યારે એનું માનસિક ડેવલપમેન્ટ થશે, માનસિક વિકૃતિ પેદા થશે કે મૂંઝવણો પેદા થશે? આપણે શું કરીશું? આનો શું ઉપાય વિચાર્યો છે? તમે એક માણસને ડ્યુઅલ સ્ટાન્ડર્ડમાં રાખો છો. એનું એક સ્ટાન્ડર્ડ છે સાવ સાદું ભોજન રાતનું, અને બપોરે એ સ્કૂલમાં એ 5-સ્ટાર ડિનર લેશે, અને સાંજે રાત્રે એની માં એને એમ કહેશે કે રોટલો ને અડદની દાળ બનાવી છે, ખાઈ લે. હવે જે છોકરો સવારે 5-સ્ટાર ડિનર લઈ રહ્યો છે, એ છોકરો રાત્રે રોટલો ને શાક કે ભાત અને મરચું કેવી રીતે ખાઈ શકશે એનો વિચાર કર્યો છે? આ છોકરો ભણવામાં ધ્યાન રાખશે? ભણવામાં આગળ વધવામાં ધ્યાન રાખશે? કે પછી આ ડિસ્પેરિટી છે, એ જે સ્કૂલ ઘરમાંથી આવે છે અને એ જે સ્કૂલમાં ભણે છે, એ બે વચ્ચેની અસમાનતા એટલી બધી મોટી છે
કે મારું મંતવ્ય તો એવું છે કે આ છોકરાઓ જે બિલકુલ ગરીબીમાંથી આવે છે અને એને તમે ભવ્યતા, વિશાળતા અને ખૂબ બધી સમૃદ્ધિ દેખાડી દેશો, એની આંખો અંજાઈ થશે. એ ગરીબી જોડે એડજસ્ટ નહીં થઈ શકે. એ બે ત્રણ વર્ષ આ સ્કૂલમાં ભણ્યો અને કદાચ, ભગવાન ના કરે, અને કદાચ આ ગરીબ વિદ્યાર્થી આગળ પેચઅપ ન કરી શક્યો. હવે તમે ઘણું સારું કરવામાં છો કે પરીક્ષા જ નહીં લેવાની આઠમા ધોરણ સુધી. એટલે આ છોકરો આઠમા ધોરણ સુધી તો આ બધાની જોડે જોડે જશે, પણ માનો કે કોઈ કારણસર એ વચ્ચેથી સ્કૂલમાંથી ડ્રોપ આઉટ લઈ લે છે. હવે એણે જે ભવ્ય ખાવાનું ખાધું છે, જે ભવ્ય બેન્ચો પર બેઠો છે, જે હાઈ ફાઈ ટીવી જોયા છે, હાઈ ફાઈ કારમાં મિત્રો જોડે ફર્યો છે, હવે આને સાયકલ લઈને ફરવાનું કે નાનકડી દુકાનમાં નોકરી કરવાનું કેવી રીતે શક્ય થશે? તમે આનું મગજ, બાળકનું જે માનસિકતા છે, એને વધારે ગરીબ નહીં કરી દઉં આ બધાને કારણે? આ વિચારવા જેવો પ્રશ્ન છે. સમાજશાસ્ત્રીઓએ આની પર વિચાર કરવો જોઈએ, સરકારે આની પર ઊંડો વિચાર કરવો જોઈએ. તમે કોઈને સ્વપ્ન તો દેખાડી શકો છો, તમે આભાસી દુનિયામાં જીવાડી શકો છો, પણ એની વાસ્તવિકતા, એના પિતાની જે ગરીબી છે, એને કેવી રીતે સંતાડશો? એને ક્લાસમાં ઊભા થઈને કહેવાનું આવ્યું છે કે મારા પપ્પા શું કરે છે, ઇન્ટ્રોડક્શન આપી રહ્યો છે. એક વિદ્યાર્થી ઊભો થઈને કહેશે કે મારા પિતાજી, માય ફાધર એ કલેક્ટર છે, મારા ફાધર ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ છે. આ વિદ્યાર્થી ઊભો થઈને કહેશે કે મારા ફાધર ગવર્મેન્ટની અંદર એક પટાવાળા છે. બહુ દુઃખ, બહુ દર્દ થશે આ બાળકને. કદાચ આપણે આ વાત સહજતાથી કરી શકીએ છીએ, પણ એ બાળક માટે આ વાત એટલી બધી ભયંકર માનસિક યાતના આપનારી બની રહેશે કે ભાગ્ય જ બનશે કે આ જે ગરીબ બાળકો આ મોટી હાઈ ફાઈ સ્કૂલમાં દાખલ થઈ જશે, એ એમની જિંદગીનું સુખ ચેન ગુમાવ્યા વગર ભણી શકશે. બીજી બી એક વાત મારે કહેવી છે. માનો કે આ કાયદો નહોતો, એ પહેલાં આજનો જે નવો પ્રવેશ લેવાનો છે, હવે તો આવતી વર્ષે આ પ્રવેશ થઈ જશે, કારણ કે સુપ્રીમ કોર્ટે કીધું છે કે આની પાછલી તારીખથી અસર નથી આપવાની, હવે પછીના એડમિશનો પર અસર આપવાની છે. હવે આ કાયદો નહોતો ત્યારે એના બે મોટા ભાઈ, એક બેન, ત્રણ જણા સરકારી સ્કૂલમાં ભણવા માંડ્યા છે. આઠમામાં છે, કોઈ છઠ્ઠામાં છે, કોઈ ત્રીજામાં છે. હવે આ ભાઈ જે ચોથા નંબરનો છોકરો છે, એ એકદમ વેલ્ધી સ્કૂલમાં એમનું એડમિશન થઈ ગયું. હવે બાકીના ત્રણ ભાઈઓ ફાટલું તૂટલું દફતર લઈને, ફાટલી ચડ્ડી પહેરીને, ફાટલા કપડાં પહેરીને, સાવ સામાન્ય સ્થિતિના કપડાં પહેરીને સ્કૂલે જઈ રહ્યા છે. અને આ ચોથો ભાઈ બિલકુલ લોર્ડ ગવર્નર જેવો તૈયાર થાય, એ બિલકુલ અમુક જ એટિકેટથી રહે, અને એ ઘેર આવીને જ્યારે ત્રણ ભાઈઓને કહે છે કે આજે સેન્ડવિચ હતી, જોડે સમોસા પણ હતા અને જોડે વેફર પણ હતી, ને પછી જમવામાં તો આમ 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 હતું. હવે જે છોકરાઓ, ત્રણ ભાઈઓ, મોટા ભાઈઓ, બહેનો ડબ્બામાં બિસ્કીટ કે ચણા મમરા લઈને જાય છે, એ વિદ્યાર્થી, એ ભાઈઓ જ્યારે સાંભળશે કે મારો ચોથા નંબરનો ભાઈ ત્યાં સમોસા ખાય છે, ત્યાં પીઝા ખાય છે, ત્યાં એની સ્કૂલમાં આવું ભવ્ય ખાવાનું મળે છે, છ ખાનાવાળી થાળીમાં મારો ભાઈ જમે છે, ત્યારે આ બાકીના આગળ ભણેલા ભાઈઓ, ભણતા ભાઈઓ અને આ પછી જે હમણાં એડમિશન લઈને દાખલ થયો છે એ ભાઈ, એ બે વચ્ચે જે ડિસ્પેરિટી થશે, ક્યારેય આ ચાર ભાઈઓ, આ ત્રણ ભાઈઓ, આગળના ત્રણ ભાઈઓ આને એનો ભાઈ જ નહીં માને, એને એનો દુશ્મન માનશે, એના સમાજમાંથી બહાર ફેંકાઈ જશે. બહુ કમનસીબી થશે આ બાળકની, તમે સમજતા નથી. સરકાર મતોના એમાં આંધળી થઈ ગઈ છે મતો મેળવવા. આ ગરીબ વિદ્યાર્થી એના ઘરથી, એના સમાજથી, એના ભાઈ બાંડુથી, એના કુટુંબથી, બધાથી સાવ જુદો પડી જશે, એકલો પડી જશે અને કદાચ ખોવાઈ જશે, સમાજમાં ખોવાઈ જશે.
એના ગરીબ ભાઈઓ એ ગરીબીમાં પછી જીવશે, એ એના ભાઈઓ પછી એ ગરીબીમાં એમને લાયક જે કઈ નોકરીઓ મળશે એમાં સેટ થઈ જશે, એ પણ બારમું ભણશે, આ પણ બારમું ભણશે, પણ એ જે ગરીબ ભાઈઓ છે એ એમની સમાજની એમની નાતની એવી જ ગરીબ છોકરી સાથે કે છોકરા સાથે લગ્ન પણ કરશે, સેટલ પણ થઈ જશે. અને આ ગરીબ છોકરો જે બારમું ભણ્યો આગળ ભણ્યો એને કોઈ ઉચલા ઉપલા સમાજની છોકરી એને એની ભણતરને લાયક છોકરી મળે, વાહ. અને ન મળી એના એના એની એના કુટુંબની ગરીબીને કારણે, એની કુટુંબની જ્ઞાતિને કારણે, એની એના આંખોમાં જે સપના ભરાયા છે એવી સપનાની રાજકુમારી ના મળે, અને એને બિલકુલ એમના જ કુટુંબની એમના જ પરિવારની એમના જ સમાજની કોઈ સાવ સામાન્ય ત્રીજું ચોથું પાંચમું પાસ ભણેલી છોકરી જોડે ભણવા રહેવાનું આવશે, પરણવાનું આવશે, ત્યારે એની જિંદગી દોજખ બની જશે, નરક બની જશે. આનો ક્યારેય કશો વિચાર કર્યો સરકારે? જ્યારે ક્લાસરૂમમાં ડ્રોઈંગની એક્ઝામ છે, ડ્રોઈંગની ડ્રોઈંગનો ક્લાસરૂમ છે અને બધા જ ફોરેનથી આવેલા કલર્સ ને બધું લઈને આવે છે, અને આ છોકરો કેમલના 12 રૂપિયાના કે 22 રૂપિયાના કલર લઈને જશે, ત્યારે એને જે હિંમત અનુભવી પડશે એનો કોઈ અહેસાસ છે? જ્યારે સ્કેટિંગમાં એ માંડ કસેકથી માગી લાવેલા સ્કેટિંગ અથવા તો એના જ કોઈક ભાઈબંધના જૂના સ્કેટિંગ બૂટ લઈને ફરતો હશે, ત્યારે એને જે માનસિક વ્યથા થશે એનો કોઈને અહેસાસ છે? આખો દેશ ગરીબીમાંથી બહાર આવે એવા પ્રયાસો કરો, ના નથી. પણ તમે ગરીબોની અંદર આ નવા પૈસાદારો જે ઉભા કરો છો, જેની પાસે પૈસા છે નહીં પણ એ ગરીબીની અંદર એ ભપકો ઉભો કરશે, એના પરિણામ બાકીના વિદ્યાર્થીઓ પર ને બાકીની સમાજ પર પણ પડશે. એ એક જ છોકરો ત્યાં ભણી રહ્યો છે એક ઝૂંપડપટ્ટીનો બહુ મોટી સ્કૂલમાં. હવે વિચારો કે એક 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 ઝૂંપડપટ્ટીમાંથી એક છોકરાને બહુ મોટી દિલ્હી પબ્લિક સ્કૂલમાં 60,000 વાળી ફીવાળી એસી સ્કૂલમાં એડમિશન મળી ગયું, અને બીજા છોકરાને ન્યુરા હાઈસ્કૂલમાં એડમિશન મળ્યું. સારી સ્કૂલ છે, ઊંચી સ્કૂલ છે, જીવન વિદ્યા જીવન સાધનામાં મળ્યું, સરદાર વલ્લભભાઈમાં મળ્યું, પણ એસી નથી, ત્યાં કોઈ સગવડ નથી, ત્યાં બુફે ને લંચ નથી. હવે પેલો છોકરો બધા મિત્રોને ભેગા કરશે અને કહેશે કે મારે તે મારે લંચ મળ્યું, મને આમ મળ્યું, ત્યારે સરદાર વિદ્યાલય કે જેના વિદ્યાર્થીઓ બોર્ડમાં પહેલા બીજામાં નંબર લાવે છે ત્યાં ભણતા છોકરાને થશે કે હું કરમ ફૂટલો છું કે મને લંચ અને ડિનરવાળી સ્કૂલ ના મળી? આનો વિચાર કર્યો છે? તમને એક નાનકડો દાખલો આપવા માગું છું, બહુ હૃદયસ્પર્શી દાખલો છે. મારી ન્યૂઝ પ્લસ ચેનલ બહુ જબરજસ્ત ચાલતી હતી અને અમે ગોરવાની અંદર મારા કેટલાક મિત્રો સાથે અમે એક સંસ્થાની શરૂઆત કરી. અમે દર રવિવારે ગોરવાના અમીર વિસ્તારોમાંથી સોસાયટીના વિસ્તારોમાંથી કપડાં ઉઘરાવી લાવતા, અને હું પહેલાં ટીવી પર એનાઉન્સમેન્ટ કરતો, બધાને જાણ કરતો, એ વિસ્તારમાં ઘણીવાર અમે પત્રિકાઓ પહોંચાડતા, લોકોને કહી આવતા. એટલે રવિવારે અમારી પાસે 2-3-4 કારની ડેકીઓ ભરાઈ જાય, 2-4 હજાર 5 હજાર કપડાં ભેગા થઈ જાય. અમે 1-2-3 રવિવારે આ રીતે ખૂબ કપડાં ભેગા કરીએ અને પછી ગરીબ વિસ્તારોમાં જઈને કપડાં આપી દેતા હતા. એકવાર એવું બન્યું, જે વાતે મારી આંખો ખોલી નાખી, અમે એ ઝૂંપડપટ્ટીમાં બીજી વાર કપડાં આપવા ગયા. હજુ અમે કપડાંનું વેચાણ બધાને આપવા માંડ્યા એટલા મેં એક ભાઈ આવ્યા, સાવ સામાન્ય ભાઈ. એમણે મને કીધું, જીતુભાઈ અહીંયા આવો. એટલે હું ગયો. એમણે મને કીધું, તમે આ સારું કરો છો જીતુભાઈ. હું તો આંચકો ખાઈ ગયો કે ભાઈ, હું આખો રવિવાર સવારથી બપોર સુધી હું ને મારા મિત્રો 15-20 જણા ઘરે ઘરે ફરીએ છીએ, ટાટિયા ઘસીને કપડાં લાવીએ છીએ, તમને આપીએ છીએ, અને આ ભાઈ મને કહી રહ્યા છે કે તમે આ સારું કરો છો. એટલે મેં તું મારાથી બનતી સેવા કરું છું, મને કે તમે આ સેવા નથી કરતા, કુસેવા કરો છો. એટલે મેં તું મને વડીલ ખબર નહીં પડી કે તમે શું કહેવા માગો છો. મને કે તમે આખી ઝૂંપડપટ્ટીને કપડાં આપી શકો એમ છો? મેં તું ના, એટલા બધા કપડાં તો હોતા નથી.
મને કે તમે જેને આપીને જાઓ છો 200 રૂપિયાનું 500 રૂપિયાનું ફ્રોક જે છોકરીના હાથમાં આવ્યું હતું, એ છોકરીએ 2 મહિના સુધી એક ફ્રોક ધોઈ ધોઈને પહેર્યું 2 મહિના સુધી, અને બાકીની છોકરીઓ રડતી હતી કે અમને આવું ફ્રોક અપાવો. અને જ્યારે 2-3 મહિને એ ફ્રોક ફાટી ગયું અને એ જૂનું ફ્રોક, એ ફાટેલું ફ્રોક પહેરાવા એવું ના રહ્યું, ત્યારે એ છોકરી નવા કપડામાં આવું જ બીજું ફ્રોક માગતી હતી, 25-40-50 રૂપિયાનું જૂનું ફ્રોક પહેરવા તૈયાર નથી. તમે એ છોકરીની જિંદગી બગાડી, તમે એને દુઃખી કરી, અમારા ઝૂંપડપટ્ટીના બાકી બધાને દુઃખી કરો છો. તમે 500-1000 રૂપિયાનો ડ્રેસ એક બહેનને આપો છો, એ બહેન ફૂલાઈને ભાડકા થઈને પહેરીને ફરે છે. હવે બધા જ સામાન્ય કપડાં પહેરીને ફરતા હતા, બધા જ ફાટલા કપડાં પહેરીને ફરતા હતા, અમને આંખોમાં ત્રાસ નહોતો થતો. પણ જ્યારે તમે આ કપડાં આપીને જાઓ છો, પૈસાદારોના કપડાં આપીને જાઓ છો, ત્યારે બાકીના જેના હાથમાં કશું નથી આવતું એ બધા નિશાસા નાખે છે. તમે 500 જણને કપડાં આપીને જાઓ છો, 5000 લોકો કપડાં વગર, સારા કપડાં વગરના થઈ જાય છે, એ બધાના નિશાસાથી પાપ લાગે છે. આ તમે કોઈ પુણ્યનું કામ નથી કરતા. શિક્ષક હતા એ ભાઈ, અને એમણે મને એ દિવસે જિંદગીની મોટામાં મોટી શિક્ષા આપી કે હદકચરા પ્રયાસો ના કરો. એમણે કીધું જે છોકરીને તમે ફ્રોક આપ્યું 2-3 મહિના સુધી એણે એ ફ્રોક જ પહેર્યું, બીજું ફ્રોક પહેર્યું જ નહીં નાનકડી છોકરીએ, અને હવે એ છોકરી દુઃખી દુઃખી છે કે એવું ફ્રોક મને જોઈએ છે જે અમે અપાવી શકવાના નથી. આ વાત ન સરકાર સમજવા માગે છે, ન સુપ્રીમ કોર્ટ સમજવા માગે છે, એમને બસ એ જ વાત છે કે કઈ રીતે અમે આ દર્દનો ઉકેલ કરીએ. પણ આ જે ઉકેલ એમણે શોધ્યો છે એ મારી દ્રષ્ટિએ આખા સમાજ માટે દુઃખદાયક છે. પૈસાદારો એ સ્વીકારી લેશે કે ગરીબ બાળકો અમારા છોકરાઓ સાથે ભણે છે, પણ ગરીબોનું આમાં જે અહિત થશે એ અક્ષમ્ય છે. આ સ્કૂલોમાં ભણેલો ગરીબ છોકરો એની ગંદી માને મા કહેતા શરમાશે, એના દાઢી વધી ગયેલા સાવ ફાટલું તૂટલું પેન્ટ પહેરીને સાયકલ પર ફરતા બાપને બાપ કહેતા શરમાશે. એ એક જ સ્વપ્ન લઈને મોટો થશે કે ક્યારે હું આ નરકમાંથી ભાગી જાઉં, મારાથી હવે આ નરકમાં નથી રહેવાતું. તો તમે શું કરવા માગો છો? એની આગલી જિંદગી તો સ્વર્ગ બનશે, બનશે, નહીં બને, નહીં બને. તમે એને જીવતે જીવ એનું ઘર નરક બનાવી રહ્યા છો. અને તમે કેવી રીતે જીવી શકો? સવારે તમે એસી સ્કૂલમાં બેઠા છો, સવારે તમે 5-સ્ટાર સ્કૂલમાં બેઠા છો, અને રાત્રે તમારે ઝૂંપડામાં સૂઈ જવાનું છે. સવારે તમે ડેમોન્સ્ટ્રેશન જોઈ રહ્યા છો મોટા પડદા પર, અને રાત્રે તમારા ઘરમાં એક જ રૂમ છે, લાઇટના ઠેકાણા નથી, તમારે આંખો ફાડીને વાંચવાનું છે. હું માનું છું કે ગમે તેટલા ઊંડા હેતુથી આ પ્રયાસ કરવામાં આવ્યો છે, પણ એના પરિણામો ખરાબ આવશે. ગરીબો વેરવિખેર થઈ જશે, ગરીબ સમાજમાં નાના મોટા ઊંચ નીચ ભેદભાવ ઊભા થઈ જશે, ભાઈઓ ભાઈઓથી બહેનોથી છૂટા પડી જશે. એક ઊંચી સ્કૂલમાં, બહુ જ ઊંચી સ્કૂલમાં ભણેલી વિદ્યાર્થીની ભલે 8 ભણી 10 ભણી અને પછી એને જ્યારે એના જ સમાજમાં પરણાવવામાં આવશે ત્યારે એ લગ્ન પડી ભાગશે. એનું એને તમે 8માં સુધી કે 12માં સુધી બહુ સુખ આપી દીધું આ કરીને, પણ બાકીનું જીવતર તમે વિસ્મય બનાવી રહ્યા છો. છતાંય કાયદો છે, પસાર થઈ ગયો, સુપ્રીમ સર્વોચ્ચ અદાલતે હા પાડી દીધી, હવે આ મારું અરણ્ય રુદન છે, એનો કોઈ ફાયદો નથી. આ કાયદો હવે રોકાવાનો નથી, એના દુષ્પરિણામો રોકાવાના નથી. અને ગરીબ સમાજને તમે વગર સમૃદ્ધ કરે
આખા કુટુંબને સમૃદ્ધ કર્યા વગર તમે એમાંના એક વ્યક્તિને સમૃદ્ધિમાં રહેતા શીખવાડશો અને પછી એ વ્યક્તિએ સવારે સમૃદ્ધિમાં રહીને રાત્રે ગરીબીમાં જીવવાનું હશે એ આખા કુટુંબને તમે વેર વિખેર કરી દેશો. મારી વાત જે બહુ સામાન્ય કુટુંબના લોકો સાંભળે છે એમને હું વિનંતી કરું છું કે આપણે જ્યાં છીએ એ જ લેવલે જીવવાનો પ્રયાસ કરો. મારી દીકરીની દીકરી ને હું વડોદરાની કોઈ પણ સ્કૂલમાં મારી દીકરી મોકલી શકે એમ છે. એટલું કમાય છે મારી દીકરી, 60,000 નહીં 1,00,000 રૂપિયા વર્ષે કે 6 મહિને ફી ભરીને મારી પૌત્રીને ભણાવી શકીએ એટલી મારી દીકરીની હેસિયત છે. પણ એને અમે આપણા સમાજની જય અંબે વિદ્યાલયમાં ભણવા મૂકી છે જેથી આપણી જોડે રે, આપણા જેવી રે, આપણને મમ્મી પપ્પા કે દાદુ દાદા દાદી કે. તો જેની પાસે મારી આ વાત પહોંચે એ એવું સમજવાનો પ્રયત્ન કરે કે મારા છોકરાને બહુ મોટી સ્કૂલમાં મોકલાવી દઉં, તમે છોકરો ગુમાવી દેશો. આપણે આપણી હેસિયતમાં રહેવું, આપણે આપણા સમાજ જોડે રહેવું, બહુ જ ઊંચે પહોંચાડી દેવાના ખ્વાબમાં છોકરો હાથથી ગુમાવી દઈએ અને છોકરો દુઃખી થાય, આપણે દુઃખી થાય, એવું ન થાય. આ જેની પાસે આ સંદેશો પહોંચ્યો છે એ પોતાની જિંદગી બચાવી લે. બાકી આ સરકાર નું આ પગલું દેખી જ રીતે તો બહુ સુંદર છે, ભવ્ય છે, સમાજ સુધારણાનું ક્રાંતિકારી પગલું લાગે છે, પણ આ સમાજને દુઃખી કરનારું છે. સીધી વાતમાં આજે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું.